હેલો ફ્રેન્ડ્સ, હસુસ કિચનમાં આપ સર્વનું સ્વાગત છે. આજે હું બનાવવા જઈ રહી છું કાઠિયાવાડી ઢોકળીનું શાક. સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડમાં આ શાક બહુ જ ફેમસ છે. હું આજે જે શાક બનાવવા જઈ રહી છું એ 5 થી 7 વ્યક્તિ માટેનું છે. ચાલે આપણે એની સામગ્રી જોઈએ. અહીંયા મેં 200 ગ્રામ ચણાનો લોટ લીધો છે, લાલ મરચું, હળદર, મીઠું, 1 ગ્લાસ પાણી, ધાણા જીરું, હિંગ. આ મેં લસણિયો બનાવ્યો છે, એમાં મેં નાખ્યું છે લાલ મરચું, લસણ, મીઠું અને જીરું. વઘાર માટે રાઈ, તેલ અને ગાર્નિશિંગ માટે ધાણા. અને આ મેં દહીં અને છાશ જે બંને મિક્સ કરીને મેં 4 વાટકી લીધી છે. ચાલો આપણે બનાવવાની શરૂઆત કરીએ. હવે આપણે ગેસ ચાલુ કરીશું અને 1 ગ્લાસ જે પાણી લીધું છે એ અંદર ઉમેરીશું. પાણી ગરમ થાય ત્યાં સુધી અડધી ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું, તમે જોઈ શકો છો કે આપણું પાણી ઉકળી ગયું છે. આ પાણીને કમસે કમ 5 મિનિટ માટે ઉકાળવાનું. હવે એની અંદર આપણે 1 થી 2 ચમચી તેલ નાખીશું, જે આપણો ચણાનો લોટ અંદર ચોટે જ. અને હવે ગેસને સ્લો કરી ધીરે ધીરે ચણાનો લોટ આપણો લોટ રોપાઈ ગયો છે. હવે આપણે ગેસને બંધ કરી અને થાળીની અંદર આપણે થોડું તેલ રેડી અને એને ફ્રેશ કરી અને એની અંદર જે આપણો લોટ પકડી ગયેલો છે એને શિફ્ટ કરી દઈશું. આ રીતે આપણી ઢોકળી તૈયાર છે. હવે આપણે એના નાના નાના પીસ પાડી લઈશું. એકદમ ચોરસ નાના પીસ પાડવાના. જુઓ કે આપણી આ ઢોકળી એકદમ રેડી છે. હવે આપણે એ જ લોયામાં ફક્ત 2 ચમચી તેલ નાખીશું અને 1 ગ્લાસ પાણી નાખીશું. હંમેશા છાશ કે દહીં જ્યારે પણ આપણે વઘારીએ ત્યારે પહેલા પાણી નાખવાનું, કારણ કે દહીં અને છાશ ફાટે. જે આપણે આ 4 બાઉલ એટલે કે 4 કટોરી દહીં અને છાશ તૈયાર રાખ્યું હતું એ આપણે ઉમેરી દઈશું. હવે આપણે એના પ્રમાણમાં મસાલા કરીશું. હળદર 1/2 ચમચી, 1 ચમચી લાલ મરચું, 1 ચમચી ધાણા જીરું, સ્વાદ અનુસાર મીઠું. હવે જ્યાં સુધી ઉકળે ત્યાં સુધી એને હલાવતું રહેવાનું, એટલે આપણું દહીં અને છાશ ફાટે નહીં. આ રીતે ધીમે ધીમે એને હલાવવાનું. આ જ્યાં સુધી સરસ મજાનું ઉકળે ત્યાં સુધી આપણે ઉપરની નાખવાની તરી બનાવી લઈએ. તો આપણે એની અંદર
ની 6 ચમચી તેલ રેડુંશું। તેલ ને એકદમ ગરમ થવા દેવાનું અને આપણે જે લસણીયો બનાવીને રેડી રાખ્યો છે એની અંદર આપણે રેડીશું। તમે જોઈ શકો છો એક બાજુ આપણું આ ઢોકળીનું પાણી એટલે કે દહી છાશનું ગોળું પણ ઉકળી રહ્યું છે। गरम थी जाए पछी आपणे आ लसणियानी अंदर आपणे एने रेडीशुं। आपणुं तेल एकदम गरम थई गयुं छे। हवे आपणे आ लसणियानी अंदर रेडीशुं। बधुं तेल रेडी अने पछी एने तेल साथे मिक्स करी देवानुं। आ आपणे शाकनी उपर रेडवा माटेनी तरी बनावी रह्या छीए। આનાથી જ આપણા શાકનો ટેસ્ટ આવે છે। તમે જોઈ શકો છો કે આ તેલ સાથે એકદમ લસણની પેસ્ટ મિક્સ થઈ ગઈ છે। આ આપણું પાણી એટલે કે છાશની ઉકળી ગયું છે। હું એની અંદર 1-1.5 ચમચી ખાંડ નાખું છું। ખાંડ ઓપ્શનલ છે, તમે ન ખાતા હોય તો ન નાખવાની। હવે આપણી જે આ ઢોકળી છે તમે જોઈ શકો છો કે એકદમ સોફ્ટ છે। ઢોકળી હવે આપણે આની અંદર ઉમેરી દેશું અને ગેસને સ્લો કરી દેવાનું અને આપણી બધી જ ઢોકળી આની અંદર શિફ્ટ કરી દેશું એટલે કે ઉમેરી દેશું। આ રીતે આપણી ઢોકળીને ઉકળવા દેવાની। હવે આપણે એનો વઘાર કરી લઈએ। આની અંદર આપણે 6-7 ચમચી તેલ લેશું। તેલ ગરમ થાય પછી આપણે એની અંદર એટલે આપણે એની અંદર રાઈ ઉમેરીશું 1 ચમચી। વઘાર ઉડે નહીં એટલા માટે આપણે ચપટી હળદર નાખીશું અને આપણે જે બનાવીને લસણીઓ રાખ્યો હતો એ અંદર ઉમેરીશું અને વઘારને મિક્સ કરીશું। હવે આપણે આ વઘારને ઢોકળીના શાકની અંદર રેડી દઈશું। આ ઢોકળીનું શાક રેડી છે તો હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ। હવે આપણે ઢોકળીનું શાક રેડી છે, હવે આપણે એની અંદર જે બનાવેલી તરી હતી એનાથી ગાર્નિશિંગ કરીશું। આ તરીથી જ શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને ઘણા ગભરાવીશું। મેં આ પરોઠા સાથે સર્વ કર્યું છે। તમે આને રોટલી, ભાખરી, પરોઠા કે બાજરીના રોટલા સાથે પણ આ શાકને ખાઈ શકો છો। જો તમને મારી રેસીપી સારી લાગી હોય તો શેર કરવાનું, લાઈક કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। થેન્ક યુ।